चटपटा मसाला साथ अने वधेली वस्तुओं माथी पण तमे आ बनावी शको छो। अने तमारी पासे न होय तो फरीथी आ वस्तु लावीने पण तमे बनावी शको छो, बहु सरस थाय छे। तो चालो शुरू करिए। मूंग दाळ બ્રેડના ભલ્લા। નમસ્તે મિત્રો, હું છું માયાદીપક, માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આગળની રેસીપી જોઈએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો। બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે। તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। આજની સરસ મજાની વાનગી અને મેં યુટ્યુબમાં જોયું તો ક્યાંય કોઈ જગ્યાએ હતી નહીં। આ રેસીપી લગભગ 30 વર્ષ પહેલાં મારા ભાભી કોઈ કુકિંગ ક્લાસમાં શીખી આવેલા, કોની રેસીપી છે એ પણ ખબર નથી, પણ એ વખતે અમારા બાળકો નાના હતા ત્યારે આ રેસીપી ખૂબ અઠવાડિયે અઠવાડિયે અમારી પાસે બનાવતા, એટલે મગજમાં કોતરાઈ ગયેલી, તો હું તમારી સાથે આ શેર કરું છું। તો શરૂ કરીએ મગ દાળ બ્રેડ ભલ્લા। મૂંગ દાળ ભલ્લા માટે મેં મગની ફોતરાવાળી દાળ એક વાટકી લીધી છે અને એનાથી પા ભાગની આવી ફોતરા વગરની દાળ લીધી છે। આ મેઝરમેન્ટ રાખવું અથવા દાળવડાનું વધેલું ખીરું પણ ચાલે। તો સૌથી પહેલાં આપણે એને ધોઈ લઈએ છીએ બરોબર, અને 6-7 કલાક પલળવા દઈએ છીએ પાણી ડૂબાડૂબ રાખીને। 5-1 કલાક પછી દાળ સરસ રીતે પલળી ગઈ છે અને એના ફોતરા પણ મેં કાઢી નાખ્યા છે। આ દાળની પ્રોસેસનો વિડીયો નવા જે શીખતા હોય એના માટે મેં મૂક્યો છે। બાકી તમારી પાસે દાળવડાનું ખીરું વધ્યું હોય તો આ ભલ્લા બનાવી શકો છો। આમાંથી થોડીક દાળ હું મિક્સરમાં લઈ અને વાટી લઉં છું। આવી રીતે બતાવવા માટે મેં આ જુદી લીધી છે। બધી દાળ વાટી લેવાની છે ધીરે ધીરે। મેં એક નાની ડુંગળી અને 5-6 કળી લસણની લીધી છે એ ઉમેરી દઈએ છે। મારી પાસે આદુ મરચાં વાટેલા છે એટલે હું ઉમેરતી નથી, એ મિક્સ કરીએ ત્યારે ઉમેરીશું, પણ તમારી પાસે આવા વાટેલા ન હોય તો આમાં આદુનો ટુકડો અને લીલા મરચાં તમારી જરૂરિયાત મુજબ તીખાશ જેમ ખવાતી હોય એમ ઉમેરી શકો છો। તો આને બહુ જ ઓછું પાણી લઈને વાટી લઈએ છીએ। દાળવડાનું ખીરું જે રીતે બનાવીએ છીએ એવી રીતે વાટી લેવાનું છે। મિશ્રણ વાટી લીધું છે, મેં તપેલીમાં પણ બીજું મિશ્રણ વાટેલું છે એમાં મિક્સ કરી લઈએ છીએ બધું। આદુ મરચાં ઉમેરી દઈએ છે, 1 ચમચી હું સિંદર મીઠું નાખું છું, હલાવી અને ચાખી લેવાનું છે, મીઠું ઓછું લાગે તો ઉમેરવાનું તમારા ટેસ્ટ મુજબ। થોડાક અધકચરા વાટેલા મરી ઉમેરું છું, આને 2 મિનિટ હલાવી લઈએ છીએ, એક જ ડિરેક્શનમાં ફેંટી લઈએ છીએ આવી રીતે। મારી પાસે આ વ્હીટ બ્રેડ પડેલી, એ બ્રેડના મેં આવી રીતે 4 ટુકડા કરી લીધા છે અને આવી રીતે મારી પાસે એક કટર જેવું છે જેનાથી તમે પીસ કરીને પણ દબાવીને પીસ પાડી શકો છો। આવી રીતે ટ્રાયંગલ પીસ થાય છે, તો બાળકો માટે આવા નાના નાના પીસીસ પણ તમે બનાવી શકો છો। આપણું જે ખીરું હતું એને ઉપરના ભાગમાં આવી રીતે લગાવી દઈએ છે। આવી રીતે મેં બ્રેડની ઉપર ભરી દીધા છે। તમને સાઈડની કિનારો ન ભાવતી હોય તો કાપીને પણ લગાવી શકો છો, મેં રાખી છે કારણ કે તળાય ત્યારે સરસ મજાની ટેસ્ટી લાગતી હોય છે। તેલ આવી ગયું છે, જે ઉપરની સાઈડ હોય એને નીચે આવી રીતે પહેલાં ડુબાડવાની છે અને તળી લઈએ છે। તેલવાળી છે એટલે હેલ્ધી તો ન કહેવાય, પણ ઘરે તમે તળીને બનાવો તો તમને ખબર હોય કે આ ચોખ્ખું તેલ વાપર્યું છે, અને હંમેશા તેલ ઓછું જ લેવું એટલે બહુ વારંવાર તળવાની બહુ જરૂર ન પડે, અને આને તમે લોટમાં કે શાક વઘારવામાં વાપરી શકો છો। બ્રેડ તો જલ્દી તળાઈ જતી હોય છે પણ વડા તળાય ત્યાં સુધી ધીરા તાપે એને તળી લેવાની છે। એક સાઈડ તળાઈ ગઈ છે એટલે બ્રેડને ખાલી થોડીક જ વાર આમ ઊંધી કરી દેવાની છે જેથી તેલ વધારે નહીં ભરાય, એટલે હંમેશા વડાવાળી સાઈડ નીચે પહેલાં તળી લેવાની, જેથી કરીને બ્રેડમાં વધારે પડતું તેલ નહીં ભરાય। આ હવે થઈ ગઈ છે, ઉથલાવ્યા પછી આપણે ફક્ત 1 મિનિટ એને રાખવાની છે અને કાઢી લઈએ છીએ।
મેં આવી રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને જોઈ શકો છો કે કેટલા સરસ થયા છે. બ્રેડ સરસ મજાની તળાઈ ગઈ છે પાછળથી, એને વધારે રાખવાની નથી. અને હવે આપણે એને ઉપરથી સરસ મજાનું ગાર્નિશિંગ કરીએ. સૌથી પહેલાં હું દહીં ઉમેરું છું. તમે મારું દહીં કેવી રીતે બનાવું એનો વિડીયો જોઈ શકો છો. બહુ જ સરસ રીતે દહીં જામે છે, શિયાળામાં પણ ઝડપથી થઈ જાય છે. પહેલાં આપણે દહીં પોર કરી લઈએ છીએ. ત્યારબાદ ગ્રીન ચટણી, કોથમીર, મરચાં ઉમેરી, મીઠું ઉમેરીને ગ્રીન ચટણી બનાવી છે. એ બધા રૂટીનમાં બનાવતા જ હોય છે. અને આ લીંબુની ચટણી મેં હમણાં જ એક વિડીયો મૂક્યો છે. ઇન્સ્ટન્ટ લીંબુની ચટણી તમે 5 મિનિટમાં બનાવી શકો છો, કોઈ આંબલી કે એનું નડતર નહીં. છેલ્લે ઉપર સેવ, ચટપટા ટેસ્ટ માટે સંચળ પાવડર, લાલ મરચું, શેકેલું જીરું અને કોથમીર ઉમેરીને સર્વ કરીએ છીએ. તો રેડી છે આપણા આ મગ દાળ બ્રેડના ભલ્લા. બહુ જ સરસ થાય છે. તમારી પાસે આ વસ્તુ બ્રેડ પણ વધતી હોય છે, રોજ રૂટીનમાં બ્રેડ ઘણા બધા ખાતા જ હોય છે. અને આ વ્હીટ બ્રેડ હતી અને દાળવડાનું ખીરું પણ ઘણીવાર આપણે પડી રહેતું હોય છે. તો આ રીતે સરસ નવી વાનગી તૈયાર થઈ જાય છે. તમે આ વિડીયો જોયો બદલ આપસૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.